फॉर बायोलॉजी मा आप हार्दिक स्वागत करूं छु। मित्रों मारो आजनो विषय छे धोरण 12 चैप्टर नंबर 3 मानवीमा प्रजनन भाग 1। तो मित्रों मानवीमा प्रजनन आपणे जाणीए छे के नर अने मादा बन्ने स्त्री पुरुष बन्ने जन्यो उत्पन्न करे छे। आ जन्यो जोड़ाय छे अने फलन अने फलितान बाद एक बाळकने जन्म आपे छे। तो मित्रों आ जन्म आपे पहेला केटला फेरफारो थाय छे जेने आपणे जोई नाय तबक्को एवो शब्द आपणे वापरेलो छे। तो ए वखते ज्यारे स्त्री अने पुरुष नर अने मादा बन्ने ज्यारे तरुणावस्था नी अंदर आवे छे त्यारे केटलाक फेरफारो थाय छे जेने आपणे लिंग भेद कहेવામાં આવે છે। तो आवा जे फेरफारो छे बे प्रकारना होई शके छे, बाह्य फेरफारो होय छे अने बीजा छे आंतरिक फेरफारो થતા હોય છે, એટલે કે બાહ્ય તફાવત, બાહ્ય અંગોમાં કેવો તફાવત થાય અને આંતરિક। તો મિત્રો આજનો ટોપિક આપણો જે છે એ નર અને માદામાં બાહ્ય લક્ષણો અને નર અને માદામાં આંતરિક લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ નર અને માદાના બાહ્ય લક્ષણો। તો આ જે છે એ નરના લક્ષણો છે, એટલે કે નરની અંદર કેવા લક્ષણો જોવા મળે બાહ્ય રીતે જે બહારથી આપણે જોઈ શકાય અને માદાની અંદર કેવા લક્ષણો। તો સૌ પ્રથમ પહેલા નરની અંદર જોઈએ તો સ્તન ગ્રંથિ નામભૂતિ હોય છે, એટલે આપણે જાણીએ છીએ કે નર પણ સ્તન ગ્રંથિ ધરાવે છે જે વિકસિત થતી નથી ફક્ત નામભૂતિ હોય છે, જ્યારે માદાની અંદર સ્તન ગ્રંથિઓ વિકસિત થયેલી હોય છે, એટલે જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે સ્તન ગ્રંથિઓમાં વધારો થાય છે, વધારે વિકસિત થાય છે, કારણ કે ત્યારબાદ તેને પ્રજનનની ક્રિયા બાદ બાળક જો ઉત્પન્ન થાય તો એ વખતે તેને દૂધ ઉત્પાદન થઈ રહે એટલા માટે સ્તન ગ્રંથિ વિકસિત થયેલી હોય છે જે દૂધનો સ્ત્રાવ પણ કરતી હોય છે। ત્યાર પછી નરની અંદર બીજું લક્ષણ જે છે દાઢી મૂછ વિકસિત થવા, એટલે મિત્રો જ્યારે પણ તમારી ઉંમર એટલે કે તમે 10મા ધોરણની આજુબાજુ આવો છો ત્યારે 9-10 ની અંદર, તો એ વખતે તમારે જો નર હશે તો એમાં દાઢી મૂછ ઉગતી હોય છે એટલે કે વિકસિત થતી હોય છે, જ્યારે માદાની અંદર આવી દાઢી મૂછ જોવા મળતી નથી। તેવી રીતે નરની અંદર સ્નાયુ મજબૂત હોય છે, એટલે આપ એમ જોઈએ કે જ્યારે બાલ્યાવસ્થાની અંદર હોય નાના બાળક હોય ત્યારે સ્ત્રી અને પુરુષ નર અને માદા છે બંનેના જે હાથના સ્નાયુ હોય છે, આપણે ફક્ત હાથના સ્નાયુની વાત કરીએ તો સરખા લાગતા હોય છે, પરંતુ જેમ તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરશે તો સ્નાયુ મજબૂત થાય છે, એટલે કે અહીંયા જે સ્નાયુ છે એ જોઈ શકાય છે અલગ ત્યાં પડતા હોય છે, એટલે કે સ્નાયુનો વિકાસ થાય છે, ખાસ કરીને ખભાના સ્નાયુનો વધારે વિકાસ થાય છે, ખભો પહોળો જોવા મળે છે માદાની સરખામણીમાં, જ્યારે માદાની અંદર સ્નાયુ પ્રમાણમાં નબળા હોય છે એટલે કે આવા જે શેપ જે છે એ ત્યાં જોવા મળતા નથી। ત્યાર પછી બીજું છે અવાજ ઘેરો થઈ જવો, એટલે કે બાલ્યાવસ્થાની અંદર હવે બાળક હોય ત્યારે નર છે કે માદા છે એ અવાજ પરથી ઓળખવું થોડું મુશ્કેલ હોય છે, કારણ કે અવાજ કેવો છે પાતળો હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર થતી જાય તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે છે તો નર જે છે એ નરનો અવાજ ઘેરો થતો જાય છે, અને ઘેરો થવા માટેનું પણ એક કારણ છે કે અહીંયા જે આવેલી જે આપણી અવાજ માટેની જે સ્વરપેટી છે એ સ્વરપેટીના તંતુઓ ખેંચાય છે અને જેના કારણે અવાજ જે છે એટલે કે ઢીલા પડે છે, જેના કારણે અવાજ છે એ ઘોઘરો બને છે, ઘેરો બને છે એમ આપણે કહી શકીએ। એવી જ રીતે માદા જે છે એ માદાની અંદર જે સ્નાયુઓ જે છે એ સ્નાયુઓ ખેંચાયેલા હોય છે જેના કારણે અવાજ તીણો હોય છે, તીણો એટલે કે પાતળો અવાજ જોવા મળે છે, એટલે કે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યા બાદ નર અને માદા છે એ બંનેના અવાજ આપણે સ્પષ્ટ રીતે અલગ પારખી શકીએ છીએ। તો આ વાત થઈ નર અને માદાના બાહ્ય લક્ષણો, જે આપણે બહારથી નર છે કે માદા છે આપણે જાણી શકીએ છીએ। એવી રીતે મિત્રો નર અને માદાના આંતરિક લક્ષણો જે આપણે બહારથી જોઈ નથી શકતા, તો આવા આંતરિક લક્ષણોની અંદર વાત કરીએ કે નર છે એ શુક્રપિંડ ધરાવે છે, એક જોડ શુક્રપિંડ,
જ્યારે માદા જે છે એ એક જોડ અંડપિંડ ધરાવતી હોય છે. હવે સ્થાન ક્યાં છે એનું આપણે સ્થાન જોઈએ તો સ્થાન ક્યાં હોય છે શુક્રપિંડ તો શુક્રપિંડનું સ્થાન છે એ વૃષણ કોથળીમાં આવેલું હોય છે. એટલે કે આપણો જે પેડાનો ભાગ જે છે ત્યાં આગળ નીચેના ભાગ જાંગરી વચ્ચે એક લટકતી કોથળી જેવી રચના જોવા મળે છે જેને આપણે વૃષણ કોથળી કહીએ છીએ. એના વિશે પણ આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું. તો આ વૃષણ કોથળીની અંદર શુક્રપિંડો રક્ષાયેલા હોય છે. એવી રીતે અંડપિંડો, તો અંડપિંડ જે છે એ માદાના ઉદર ગુહામાં, ઉદર એટલે પેટ, પેટની અંદર આગળ જે ગુહાએ આવેલું હોય જેને પેડું આપણે કહીએ છીએ, તો એ સ્થાન પર અંડપિંડો આવેલા હોય છે. હવે અંડપિંડનું સ્થાન પછી શુક્રપિંડનું કાર્ય શું છે આપણે એના મુદ્દો કરી શકીએ. કાર્ય તો શુક્રપિંડનું કાર્ય છે શુક્રકોષો ઉત્પન્ન કરવા. તો શુક્રપિંડમાંથી અસંખ્ય શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને આ શુક્રકોષો એક ટીપાના વીર્યના જે બધા અંતઃસ્ત્રાવ ભેગા થઈ વીર્ય બને છે અને તેમાં અનેક ઘણા શુક્રકોષો એટલે કે કરોડોની સંખ્યાની અંદર શુક્રકોષો આવેલા હોય છે એટલે મોટી સંખ્યામાં શુક્રકોષ હોય છે. જ્યારે અંડપિંડનું કાર્ય છે અંડકોષો ઉત્પન્ન કરવા અને આ અંડકોષો છે એ દર 28 દિવસે એટલે કે 14મા દિવસે માસિક પછીનો જે 14મો દિવસ છે તો એ વખતે એક અંડકોષ ઉત્પન્ન થતો હોય છે અને જે 28 દિવસ પૂરા થશે ત્યારે અંડકોષ જે છે એ અંડકોષ ફલન ન થવાને કારણે ત્યાં આગળથી તૂટી જતું હોય જેને આપણે માસિક સ્ત્રાવ થયો એમ કહીએ છીએ, જે પણ આપણે ડિટેલની અંદર આગળના લેક્ચરમાં શીખીશું. ત્યાર પછી છે શુક્રપિંડના અંતઃસ્ત્રાવ, આપણે બંનેના અંતઃસ્ત્રાવ વિશે જોઈશું. તો શુક્રપિંડ જે છે એક અને માત્ર એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોન જે છે એ ખૂબ જ અગત્યનું છે. નર વર્તણૂક છે એ વર્તણૂક ઉત્પન્ન કરવા માટે ટેસ્ટોસ્ટેરોન ખૂબ જ આવશ્યક હોય છે અને એટલા જ માટે આપણે કહીએ કે દાઢી મૂછ થવા, સ્નાયુ મજબૂત થવા, અવાજ ઘેરો થવો, પછી જાતીય આકર્ષણ થવું, છોકરાઓને છોકરીઓ ગમવા લાગે, તો આ જે અંતઃસ્ત્રાવ જે છે એના કારણે એટલે કે ટેસ્ટોસ્ટેરોનને કારણે આ બધા બાહ્ય ગૌણ લક્ષણો છે એ ઉત્પન્ન થતા હોય છે. એવી રીતે અંડપિંડ છે એ અંડપિંડ બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એક છે પ્રોજેસ્ટેરોન અને બીજો છે ઇસ્ટ્રોજન. તો આ પણ બાહ્ય ગૌણ જાતીય લક્ષણો જે છે જેમ કે સ્તનગ્રંથિનો વિકાસ, સ્નાયુ અવાજતીનો થવો, તો એવા લક્ષણો, ત્યાર પછી જાતીય આકર્ષણ, પછી માસિક સ્ત્રાવ થવો, તો આ બધા જ ઘટનાઓ માટે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બંને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. બંનેના સ્થાન પણ અલગ અલગ હોય છે ક્યાં ઉત્પન્ન થાય છે. જેમ કે અહીંયા આપણે પ્રોજેસ્ટેરોનની વાત કરીએ તો કોર્પસ લ્યુટિયમ નામનું જે સ્તર હોય અંડપિંડની અંદર એમાંથી ઉત્પન્ન થતું હોય, જે આપણે આગળના અને અંડકુટિકામાંથી ઇસ્ટ્રોજન ઉત્પન્ન થતું હોય, જે આગળના લેક્ચરમાં આપણે ડિટેલની અંદર શીખીશું. તો મિત્રો આ રીતે આપણે નર અને માદાના બાહ્ય અને આંતરિક લક્ષણો શીખે એટલે તમને તફાવત સ્વરૂપે આ પ્રશ્ન પૂછાઈ શકે કે નર અને માદાનો બાહ્ય લિંગભેદ અને આંતરિક લિંગભેદ સમજાવો અથવા તફાવત આપો તો તમે આ રીતે ત્યાં લખી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવો અને આવા જ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરો અને જો વિડીયો ગમે તો લાઈક કરો.